दर्शक मित्रों, विशेष मुलाकात में आज सूरत शहर पोलिस कमिश्नर अजय कुमार तोमर साहेब साथ आप बातचीत करने आया छे। तेमने सूरत शहर पोलिस कमिश्नर ने चार्ज लेने अढ़ी महीना थी वधु समय थियो छे, ते बाबते तेमना जोड़े बातचीत करीशुं। तोमर साहेब, अढ़ी महीना थी सूरत में आप पोलिस कमिश्नर तरीके फरज बजावी रह्या छो, शू लागी रह्यु छे? सूरत नी गुनाखोरी बाबते शू निरीक्षण कर्युं? सूरत मोटू शहर छे अने भारतना अनेक राज्योना लोको बिजनेस करवा माटे, ट्रेड करवा माटे, मजूरी करवा माटे अहीं आवता होय छे। तो आ एमनी रीते एक बहु जुदा प्रकारनो बहु धमधमतु अने आर्थिक रीते बहु अगत्यनो गुजरातनो शहर छे अने एटली बधी वस्ती, लगभग 70 लाख जेटली वस्ती होय तो एना प्रश्नों छे। एना प्रश्नों ना धीरे धीरे बधा अभ्यास अमारा चालू छे, तो आ इंटरेस्टिंग सीटी छे। दिवसे दिवसे सूरत शहर में अमे जोई रह्या छे के व्याजखोरोनो त्रास तेमज जमीन माफियानो त्रास दिवसे दिवसे वधी रह्यो छे, तो तमारा आव्या पछी तमे शुं एक्शन लीधा? हूँ आपना आ ऑब्जर्वेशन साथे सम्मत नथी के दिवसे दिवसे व्याजखोरोना अने भूमाफियाओना त्रास वधी रह्या छे। ज्यारे पण कोई केस अमारी पासे आवे छे, कोई फरियादी आवे छे, तात्कालिक अमे पगला लईए छीए अने आमा केटला केसोमां त्वरित पगला लेवाना लीधे मने एम थाय छे के व्याजखोरोमां अने भूमाफिया प्रकारना जे तत्वो छे आ लोकोना मगजमां कायदो व्यवस्थानी बीक छे। साहेब, छेल्ला મહિનામાં ગયા મહિનામાં લીંબાયત, સચિન, દિંડોલી આવા વિસ્તારમાં દિન પ્રતિદિન હત્યાઓના બનાવો વધી રહ્યા છે, એના પાછળનું શું કારણ તમે માનો છો? આ બાબત પણ હું એટલા માટે સત્ય નથી માનતો કે ગયા વર્ષ કરતા મર્ડરની સંખ્યા આ વર્ષે કંઈ વધી નથી। મેં વાત કરી 70 લાખની વસ્તી અને પચરંગી વસ્તી, એટલા બધા રાજ્યોના લોકો રહેતા હોય આમાં બનાવો બને છે। एक पण गुना ना बने आ तो आदर्श परिस्थिति छे, पण आपणे आदर्श विश्वमां तो रहता नथी। बधा गुनाओ उपर खासा एवा कंट्रोल छे, गया वर्ष करता खून, खूननी कोशिश, लूंट, धाड़ आ तमाम गुनाओ उपर सारा एवा नियंत्रण छे। नवा गुनेगारोने अमलमां लेवा माटे, गुनेगारोने पकड़ लेवा माटे सरकार द्वारा नवा कायदाओ बनाववामां आव्या छे, आ बाबते तमारुं शुं कहेवुं? पासा हेठळ अटकायती पगला लेवा माटे नवी कायदा मुजबनी जोगवाईओ सरकारशीए करी छे, एना उपयोग करता अमे शुरू थई गया छीए। जुगाड़ना अड्डा चलावनार दाखला तरीके एना विरुद्धमां हवे पासा मुजब कार्यवाही थई शके, नवी जोगवाई करवामां आवी छे अने लगभग राज्यमां सौथी पहला पासा हेठळना केस अमे आमां कर्या छे। तमारा आव्या पछी सूरत शहेरमां ड्रग्स વેચનારા ફેરિયાઓ તેમજ કેટલાક તત્વો છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ વેચતા હતા, પણ તમારા આવ્યા પછી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટા પાયે ડ્રગ્સ મળી આવ્યો છે, એના પછળ શું એક્શન પ્લાન તમે કર્યું હતું, કેવી રીતે અને અગાઉ હજુ પણ તમારી આ ઝુંબેશ ચાલી રહી છે? કોઈ પણ ગુના સમાજ માટે બહુ અશુભ બાબત છે, પરંતુ ડ્રગ્સની જે દૂષણની બાબત છે આ અતિશય ગંભીર છે, કેમ કે આપણા યુવાધનને બગાડે છે, સમાજ માટે હાનિકારક છે, કેટલાક પરિવારો આમાં વિનાશના માર્ગે જતા હોય છે। આના માટે બહુ વિગતવાર હોમવર્ક કરીને, અભ્યાસ કરીને અમારા તરફથી એક ઝુંબેશ ચલાવવામાં આવી। આ ઝુંબેશ રાજ્ય સ્તર ઉપર ખરેખર ચલાવવામાં આવી હતી, પણ અમારા સઘન હોમવર્કના લીધે છેલ્લા લગભગ 2 મહિનામાં 12 જેટલા બહુ મોટા કેસો ડ્રગ્સ વિરોધી અભિયાનમાં અમારા તરફથી કરવામાં આવ્યા છે, જેમાં MD, મેફેડ્રોન, ગાંજા, ચરસ આ તમામ પ્રકારના બહુ સારા કેસો થવાના લીધે અનેક ડ્રગ પેડલર્સ હવે જેલના સળિયા પાછળ છે। ગુજરાતના, ગુજરાત બહારના, સાઉથ ગુજરાતના અને મુંબઈ સુધીના ડ્રગ પેડલર્સને અરેસ્ટ કરવામાં સુરત સિટી પોલીસ સફળ રહી છે, જેમાં એક તો મેફેડ્રોન બનાવતી ફેક્ટરી પણ પકડવામાં આવી છે। તો અમારા આ નિર્ધાર એકદમ નક્કર છે કે સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત,
આમાં સંપૂર્ણ પ્રયાસ કરીશું કે સુરતમાં કોઈ પ્રકારના ડ્રગ્સના વેપાર ચાલે નહીં અને સુરતના એક પણ યુવાન અથવા યુવતી એના દુષ્ચક્રમાં ફસાય નહીં. ડ્રગ્સનું પ્રદૂષણ અટકાવવા માટે તમે કોઈ એનજીઓ જોડે પણ મિટિંગ કરી હતી, વ્યસન મુક્તિ કેન્દ્ર તેમજ શહેરની અન્ય સંસ્થા જોડે પણ ભૂતકાળના દિવસોમાં આપે બોલાવીને કોઈ મિટિંગ કરી અને એક ઝુંબેશ તમે કરવાના છો, એ શું કારણ? ડ્રગ્સની બાબત કેમ કે સમાજ સાથે સંકળાયેલી છે, કોકના કોક પરિવારના છોકરા અથવા છોકરીઓ આમાં ભોગ બનતા હોય છે અથવા આ ટેવમાં ફસાઈ જતા હોય છે, એની સાથે સાથે સામાજિક સંસ્થાઓના રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, શૈક્ષણિક સંસ્થાઓના રોલ પણ બહુ અગત્યનું છે. જે ડૉક્ટર્સ છે, ડી એડિક્શનની વાત કરીએ, કેમકે આ મલ્ટી પ્રોન સ્ટ્રેટજી બહુઆયામી પ્રયાસ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ડ્રગ વિરોધી વાત કરવાના બહુ કંઈ અર્થ રહેશે નહીં. આ તમામ વર્ગના સમાજના લોકોની સાથે અમારી વિગતવાર ચર્ચાઓ થઈ છે, ચાલી રહી છે. ડ્રગ બાબતની જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, ડ્રગ બાબતે ડી એડિક્શન એફર્ટને સરકારના જે તે ખાતાની સાથે સંકલન કરીને વધારે સઘન બનાવવામાં આવશે. પરંતુ પોલીસના જે મુખ્ય એન્ફોર્સમેન્ટના જે રોલ છે અમે પ્રયાસ કરીશું કે કોઈ પણ માણસ ડ્રગ લાવીને બહારથી અથવા અહીંથી બનાવીને સુરતમાં વેચાણ ના કરી શકે. સાહેબ, થોડા મહિના પહેલાં જ આપે એક નિવેદન કર્યું હતું કે સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં જમીનને લાગતી કોઈ અરજી હોય તો ડીસીપી કક્ષાના અધિકારીઓને ધ્યાનમાં લઈને તપાસ કરું, પરંતુ એવું સાંભળવા મળ્યું છે કે કેટલાક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરો જમીનની અરજી અન્ય વ્યક્તિઓ પાસે મંગાવીને પોતે જ તપાસ કરીને સામેવાળા વ્યક્તિને પણ બોલાવે છે, એ વિશે તમારું શું કહેવું છે? જમીન અથવા મિલકતને લાગતી કોઈ પણ બાબત, કેમ કે આ પ્રકારના ગુના છે જેમાં દરેક પાસાની ચકાસણી કરવી બહુ જરૂરી હોય છે, બંને પક્ષોને સાંભળવા પડે, ડોક્યુમેન્ટ ચકાસવા પડે. આના માટે કોઈ પણ પોલીસ સ્ટેશન લેવલ ઉપર કોઈ ઇન્સ્પેક્ટર પોતે અરજી લઈને એની તપાસ ના કરે, કેમકે આમાં અનેક દૂષણો પછી ભૂતકાળમાં જોવા મળ્યા છે. મેં દરેક પોલીસ સ્ટેશનમાંથી સિનિયર અધિકારીઓ મારફતે સર્ટિફિકેટ મંગાવી લીધું છે કે કોઈ ડાયરેક્ટ અરજી અમારા તરફથી લેવામાં આવતી નથી. અરજી જે કોઈ આવશે એની પ્રાથમિક ચકાસણી, ફક્ત અરજીની ચકાસણી પીઆઈ દ્વારા કરવામાં આવશે. એના અભિપ્રાય આમાં કંઈ ગુનાહિત બાબત જણાય છે કે કેમ એસીપીને મોકલશે, એસીપી ડીસીપીને મોકલશે અને લગભગ એક અઠવાડિયાના સમયગાળામાં આ નક્કી કરવામાં આવશે કે આમાં કંઈ ગુનાહિત બાબત છે કે કેમ. અરજીની તપાસ થશે અને યોગ્ય રીતે ફરિયાદ ડ્રાફ્ટ કરીને એની તપાસ કરવામાં આવશે. આ એક પદ્ધતિ સુરત શહેર માટે નક્કી કરવામાં આવી છે અને કોઈ અધિકારી, હું માનું છું કે આ વાત સત્ય નથી કે કોઈ અધિકારી પોતાની રીતે કોઈ અરજી લઈને આ બાબતે કોઈ તપાસ કે તપાસ જેવું કંઈ પણ પૂછપરછ કરતા હોય. દર્શક મિત્રો, આપણે વાત કરીએ છીએ સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ સાથે. તોમર સાહેબ, છેલ્લા કેટલાક સમયથી હું જોઉં છું કે સુરત પોલીસ હવે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ છે, એના પાછળનું શું કારણ? તમે જોવો છો તમારો સાયબર ક્રાઇમમાં પણ હવે મોટા પ્રમાણની ફરિયાદો આવતી હોય છે કે એટીએમમાંથી પૈસા ઉપડી ગયા, કોઈએ બોગસ કોલ કરીને પાસવર્ડ માંગી લીધો, આવી ગંભીર ફરિયાદો અને કેટલાકના રિટર્ન પૈસા પણ પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે, એ વિશે તમે શું? સાયબર ક્રાઇમ આજની તારીખમાં સમસ્ત વિશ્વમાં, ભારત વર્ષમાં, એવી જ રીતે ગુજરાતમાં સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓ તરીકે ઉપસીને આવ્યું છે. આ એક જુદા પ્રકારના ગુનો છે, કેમ કે બધા લોકો ઓનલાઈન ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય છે, ઇન્ટરનેટ થકી કમ્પ્યુટરના ઉપયોગ જ્યારે થાય છે તો કેટલાક તત્વો એવા છે જે કમ્પ્યુટરના દુરુપયોગ પણ કરતા હોય છે ગુના આચરવામાં. આ બધા સાયબર ક્રાઇમ તરીકે એને જણાવવામાં આવે છે. આ પ્રકારના ગુનાઓને હેન્ડલ કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર આશ્વસ્તના નામે અમદાવાદ ખાતે એક મોટું સાયબર સેલ ઊભું કરવામાં આવ્યું છે. આમાં ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ છે. કોઈ પણ ગુના સાયબર ક્રાઇમના બને તો કોઈ પણ નાગરિક 100
अथवा थोड़ा जिलों में 112 ऊपर थी फोन करशे तो त्या फोन ऊपर पूछपरछ करीने आ विगत मेळवीने कोई चीटिंग थई होय कोई फ्रॉड थया होय कोई ना पैसा उपड़ी गया होय एमने बैंक अकाउंट में फ्रीज करावानी कामगिरी तात्कालिक झड़पथी त्या थती होय छे। पछी जे ते जिल्लाना आ गुनाहित कृत्य ध्याने आया होय जे ते जिल्लामां पछी आ टिकट साथे मोकलवामां आवे छे जेथी आगळनी तपासनी कारवाई दाखला तरीके साइबर आश्वस्त में कोई सूरतना नागरिक फरियाद करे तो एना पैसा रोकावानी कामगिरी तात्कालिक IRU अहमदाबाद साइबर सेल द्वारा करवामां आवे छे जे यूनिटना नाम साइबर आश्वस्त छे जे समस्त राज्य माटे काम करती होय छे त्यां कॉल सेंटर छे अने त्यांथी त्वरित मदद मळी रहे एटला माटे आ व्यवस्था उभी करवामां आवी छे। एनी साथे साथे सूरत सिटी में पण एक साइबर सेल छे अने अमे बहु मेहनत करीने दरेक पुलिस स्टेशन में पण एक एक अधिकारी अने 5-5 माणसों ने तालीम आपी छे जेथी आ लोको पण संपूर्ण आवड़त साथे संपूर्ण सक्षमता साथे साइबर क्राइम नी तपास करी शके। आ तंत्र हवे धीरे धीरे मजबूत थतुं जाए छे। घणा बधा केसों में सूरत सिटी में साइबर क्राइम में भोग बनेला लोकोने एना पैसा परत अपावामां आया छे। घणा बधा अमाउंट अत्यारे अकाउंट में फ्रीज पड़ा छे अने कायदाकीय कार्यवाही पूरा थया पछी आ पैसा पण नागरिकोने पाछा अपावामां आवशे। शरद पूनममां घरे आवशे सुमूलनी शुद्धता, तमारी मनपसंद घारीनो स्वाद अने सलामतीना वचन साथे उजवो चंदी पड़वानो तहेवार। तमारी नजीकना सुमूल पार्लर पर आजे ज घारी बुक करावो। शुद्ध अने संपूर्णपणे हाइजेनिक जे तैयार थाय छे मानव स्पर्श रहित, सुमूल शुद्धतानी परंपरा। चंदी पड़वानो तहेवार उजवो सुमूलनी मिठाश साथे, केसर पिस्ता बदाम घारी अने शुगर फ्री नेचरल स्वीटनर साथे। आजे ज तमारी नजीकना सुमूल पार्लर पर तमारी घारी बुक करावो, जे बने छे शुद्ध घीमाथी अने संपूर्ण हाइजेनिक अने मानव स्पर्श रहित पद्धतिनो उपयोग करी। सुमूल शुद्धतानी परंपरा। શુદ્ધતાની સુવાસ આ ચાંદની પડવાએ બધે જ ફેલાશે જ્યારે સ્નેહીજનો જોડે બેસી મીઠાશથી ભરપૂર સુમૂલની ઘારી ખાશે। સુમૂલ ઘારી 100% શુદ્ધ, અંતર અને હાઇજીન, કેસર, બદામ, પિસ્તા અને શુદ્ધ ઘી વાળી સુરતની મનપસંદ સુમૂલ ઘારી। સુમૂલ શુદ્ધતાની પરંપરા। चलो हर बार की तरह इस बार भी कर लें घारी से यारी। चंदी पड़वा के इस पवित्र पर्व पर ले आइए विश्व भर में सबसे ज्यादा खाई जाने वाली सुमूल घारी। अब केसर, बादाम और पिस्ता जैसे अनूठे फ्लेवर्स के साथ नेचुरल स्वीटनर से बनी शुगर फ्री घारी भी दिल खोल के खाइए। सुमूल स्पेशल शुद्ध घी से बनी हाइजीनिक घारी, सुमूल घारी। આપણે વાત કરીએ છીએ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સાહેબ સાથે। તોમર સાહેબ, દિવસે દિવસે હું જોઉં છું સુરત શહેરની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે। હાલમાં જ ઘણા પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં થઈ ગયા છે। મહેકમ ખૂબ જ ઓછું છે પણ તો પોલીસ સ્ટેશન વધી રહ્યા છે અને કેટલાક પોલીસ સ્ટેશનની હાલત ખૂબ જ જર્જરિત છે, તો એ વિશે તમે શું કહેશો? એટલે આગામી દિવસોમાં કઈ એક્શન પ્લાન કે વેલફેર દ્વારા કોઈ પોલીસ સ્ટેશનની નવી યોજના અને સુરત શહેરમાં વર્ષોથી મહેકમ ખૂબ જ ઓછું છે એના પાછળનું શું કારણ? આપે જે વાત કરી સુરત શહેરની વસ્તીને અહીંની વિષમ પરિસ્થિતિ જોતા મહેકમ ઓછું હોવાનું તારણ ઘણી વખત મારા પૂર્વગામી અધિકારીઓએ પણ સરકારશ્રીને ધ્યાને મૂક્યા છે। સરકારશ્રીએ એને ધ્યાને લઈ નવી જગ્યાઓ સુરત સિટી માટે મંજૂર પણ કરી છે। સરકાર આ બાબતે ખૂબ સંવેદનશીલ છે અને જે નવા મહેકમ ઊભા કરવામાં આવ્યા છે આ પ્રમાણે અધિકારીઓની પોસ્ટિંગ થઈ જશે અને ધીરે ધીરે હવે નવા આવનાર બજેટમાં પણ અમે નવી જગ્યાઓ માટે માંગણી કરીએ છીએ એના માટે પ્રપોઝલ મોકલવામાં આવ્યા છે। અને જેમ મેં વાત કરી કે સરકારશ્રી પણ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર છે, મને આશા છે કે થોડાક સમય પછી આ મહેકમની જે ઉણપ છે આ સુરતમાં રહેશે નહીં। સુરતનો સૌથી અડસળગતો પ્રશ્ન હોય તો ટ્રાફિક પ્રશ્ન, કેટલાક વર્ષોથી ટ્રાફિકનો પ્રશ્ન હલ નહીં થતો। ઘણી વખત ઘણા અધિકારીઓ આવે છે ટ્રાફિક પ્રશ્ન માટે, ઘણી મહેનત કરે છે, સેન્સ નથી શહેરની પ્રજાને એવા વાતો પણ કરે છે, પણ તો હજુ સુધી ટ્રાફિકનો પ્રશ્ન સુરત શહેરનો હલ નહીં થતો, એના પછીનું શું કારણ માનો છો? ટ્રાફિકના પ્રશ્નને આપણે ઘણા બધા રીતે જોઈ શકીએ। આજે એટલા બધા ફ્લાયઓવર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારશ્રી દ્વારા સુરતમાં ઊભા કરવામાં આવ્યા છે કે ઘણી બધી જગ્યાએ બીજા
अनेक सूरतना साइजना जे शहरो छे आना करता ट्राफिक अहींना स्मूथ चाले छे। ट्राफिक पुलिसनी संख्या बल 470 एक्जेक्टली कहूँ तो 470 पुलिसमैन अत्यारे अमारी पासे सिटी में छे। वस्ती लगभग 70 लाख जेटली, वाहनोनी संख्या 33 लैक्स। आना अर्थ छे कि अपने टेक्नोलॉजीना वधारे प्रभावी रीते उपयोग करवानी जरूर छे, टीआरबीना वधारे उपयोग करवानी जरूर छे, खास करीने नागरिकों में ट्राफिक बाबतनी डिसिप्लिन अने जागृति लावानी जरूर छे। आना माटे अमो ट्राई करीए छे। तमे अगाउ वात करी सोशल मीडिया उपर एक्टिव छे सूरत सिटी पुलिस, सोशल मीडिया थकी अमे बधा नागरिकों सुधी पहोंचवाना प्रयास करीए छीए के ट्राफिकनी प्रॉब्लम नागरिकों थकी ज ऊभी थती होय छे। बधा नागरिकों आ बाबते थोड़ा जागृत रहे, थोड़ा डिसिप्लिन रहे तो पछी आ परिस्थिति ने योग्य रीते नियंत्रित करी शकाय छे। सूरत शहर में खूब ज हाईफाई टेक्नोलॉजी वाला सीसीटीवी कैमरा लाग्या छे। हवे घणा विस्तारों में नवा प्रोजेक्ट पण तमे करी रह्या छो, एनो शुं लाभ? अने मैं जोयुं छे के भूतकाळ में घणा गुना सूरत शहेरना जे डिटेक्ट थया छे सीसीटीवी के कारणे थया छे, तो ए विषे तमारुं शुं कहेवुं छे? सूरत शहर अने सूरतना नागरिको अभिनंदनना पात्र छे केम के सौथी पहेला एक बहु मोटू सीसीटीवीनो प्रोजेक्ट सूरत सीटी पुलिस अने अहींना नागरिकों द्वारा शुरू करवामां आया। जे प्रोजेक्ट मुजब लगभग 614 कैमराओ लगाड़वामां आया था अने हवे आ कैमराओनी संख्या वधारवामां आवी रही छे। सीसीटीवी एटले पुलिसनी वाज नजर, कोईपण जग्याए कोईपण परिस्थिति होय तो एनी रिकॉर्डिंग अमारे पासे मळी जाए तो आनाथी फायदा रहे छे। अने कंट्रोल रूम खूब सरस रीते ऊभू करवामां आव्यो छे, जेमां सीटीना 600 कैमराओनी मदद थी अमो सतत जोया करीए छीए कया विस्तारमां अत्यारे शुं चाली रह्युं छे, रॉन्ग पार्किंग छे, कोई जग्याए गिरदी छे, कोई जग्याए मारामारी चाले छे। तात्कालिक कंट्रोल रूममांथी स्थानिक पुलिसमां फोन जाय छे अने पुलिस त्यां जईने त्वरित कामगीरी करे छे। पुलिस कंट्रोल रूमनी जे गाड़ियों छे अत्यारे लगभग 60 जेटली गाड़ियों सूरत में कार्यरत छे, 24 कलाक उपलब्ध छे। कोई पण नागरिकना कोई विस्तार में फोन आवे अथवा अमने सीसीटीवी उपरथी जोवा मळे, आ पीसीआर जे ते विस्तारनी पीसीआर ने तात्कालिक जाण करवामां आवे छे, आ पीसीआर हूँ बहु संतोष साथे आ आंकड़ा रजू करूँ छूँ कि छेल्ला 2-3 महीनामां खूब सघन मेहनत थई छे अने हवे 90% करता वधारे केसों में कोईपण कालना आधारे 8 मिनिटनी अंदर अंदर पीसीआर पहुँची जाए छे। 2 मिनिट, 3 मिनिट, 4 मिनिट, 6 मिनिट, 90% वधारे वाहनों 8 मिनिटनी अंदर अंदर पीसीआर तरीके तात्कालिक परिस्थिति ने रेस्पोंड करता होय छे। साहेब, મેં જોયું કે ભાઈ સીસીટીવી કેમેરાના કારણે ટ્રાફિકના ઈ મેમો આવે છે અને સ્થળ દંડના કારણે ગુજરાતમાં સૌથી વધુ દંડ ટ્રાફિકનો કોઈ આપતો હોય ગુજરાત સરકારને તો એ સુરત શહેર પોલીસ આવે છે, તો એ ફંડ સરકાર પાસે જાય છે એનો લાભ સુરત શહેરની પોલીસને મળે છે અને ટ્રાફિક બ્રિગેડ માટે જે ઉપયોગમાં આવે છે એ ખરું? સુરત શહેર જેટલા મોટા સિટી માટે જેટલા પૈસાની ને જોગવાઈની જરૂર હોય છે આના પ્રમાણમાં દંડ કંઈ પૈસા ભેગા કરવા માટે સરકારના ભંડોળને બહુ મોટા કંઈ આનાથી લાભ થતા નથી। આ વાત સાચી છે કે લગભગ આખા ગુજરાતમાં સૌથી વધારે દંડની રકમ અહીં વસૂલ કરવામાં આવે છે, પણ અમારી પ્રાથમિકતા દંડની રકમની નથી। અમારી પ્રાથમિકતા આ છે કે ટ્રાફિક પોલીસ, ટ્રાફિકના અધિકારીઓ તમામ લોકોને ટ્રાફિકના સ્મૂથ રીતે સંચાલન થાય અને આમાં કોઈ પ્રકારની અગવડ કોઈને ના પડે, આના ઉપર અમારી પ્રાથમિકતા છે। ભૂતકાળમાં સુરત શહેરના રાજમાર્ગ તરીકે જાણીતો ચોક બજારથી દિલ્હી ગેટ વિસ્તારમાં એકી બેકીનો અમલ સારું ચાલુ કરવામાં આવ્યો હતો, શું તમને શું લાગ્યું? તમારા આવ્યા પછી તમે ત્યાંનું નિરીક્ષણ કર્યું, કેટલું સફળ રહેશે? કોઈ પણ વ્યવસ્થા ઊભી કરીએ તો સમયાંતરે એની સમીક્ષા કરવાની જરૂર હોય છે। બીજું, એની અમલવારી કેટલી મક્કમતાથી થાય છે, લોકો કેટલા હદે એની સાથે પોતાની રીતે શિસ્તમાં રહીને એની અમલવારી કરવા માટે
जागृत छे। आ तमाम परिबळोना ध्याने लेता एकी बेकीना फकत एक रोड उपर नहीं बीजा रोड उपर पण अमारा अभ्यास चालू छे। कोईपण नागरिक ने ट्राफिक में अगवड़ ना पड़े अने कोईपण रोड सतत कोई ट्राफिक जामना लीधे बंद नागरिकों ने ना मळे आना माटे सतत अमारा अभ्यास चालू छे। बधा लोकोना बधी संस्थाओना दाखला तरीके टेक्सटाइल एसोसिएशनना डायमंड एसोसिएशनना आ बधानी साथे अमारा विचार विमर्श चालू छे, विचार मंथन चालू छे अने धीमे धीमे सूरत शहर में सारामां सारा ट्रैफिक संचालन करवामां अमे सफल रहेशुं एवो मने संपूर्ण विश्वास छे। पण आना माटे तमाम नागरिकोना तमाम संस्थाओना तमाम चेम्बर ऑफ कॉमर्स ने एसोसिएशनना सहकारनी अपेक्षा छे। एक एवी बीजी फरियाद उठवा पामी छे के शहेरना लोको एवुं कहे छे के कोईपण अधिकारी आवे तो ट्राफिक आइलेंड केवी रीते करवुं शुं करवुं अने दाखला तरीके हमणां वनिता विश्राम पासे एक आपणे चार रस्तो बंद कर्यो छे डायरेक्ट मजूरा गेटथी अठवा गेटथी तमे फोर व्हीलर लईने जाओ तो मजूरा गेटथी टर्न मारीने तमारे फरी अठवा गेट आवुं पड़े एवी परिस्थिति छे। रेलवे स्टेशन पर पण केटलाक अधिकारीओ पोताने मनमरजीथी सुधारो करीने केटलाक आइलेंडो बंद कर्या छे अने कॉर्पोरेशनने लोको फरિયાદ કરે તો એ કહે છે કે પોલીસને તમે મળો અમારી કોઈ સત્તા નથી, તો એ વિશે શું કહેવું છે? આ બાબતે બહુ ખુલ્લા મને કોઈની પણ તકલીફ હોય કોઈ યોગ્ય રીતે આવીને રજૂઆત કરશે તો એના વસ્તુ ધ્યાને લેવામાં આવશે। કોઈ પણ અધિકારી પોતાની મનમરજીથી આ કરતા નથી, બહુ વિગતવાર રીતે અભ્યાસ કર્યા પછી આ પ્રકારના કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે। પણ 80-90% લોકોને આ નિર્ણયના ફાયદા થતા હોય અને બાકી 10% લોકો વધારે લાઉડલી વધારે મુખર હોય એની રજૂઆત બહુ મોટેથી કરતા હોય। આ તો લોકશાહી છે, આમાં આ બધી વસ્તુઓ ચાલ્યા કરે અને જેમ મેં અગાઉ વાત કરી વધુમાં વધુ લોકોની સુખાકારી માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। કોઈ પણ આ પ્રકારની વ્યાજબી કોઈ રજૂઆત થશે તો એને ચોક્કસ ધ્યાન લેવામાં આવશે। છેલ્લો પ્રશ્ન, સુરત શહેરની જનતાને આપનો શું સંદેશો? ઘણા લોકો ફરિયાદી અહીં સુધી આવે છે, તમારા બહાર વિઝિટર તરીકે બેસે છે, પરંતુ તમારો મળવાનો સમય શું અને કેવી રીતે તમને મળી શકે? દરરોજ લગભગ 12-2 વાગ્યા સુધી નાગરિકો મને આવીને મળે છે અને કોઈ ઇમરજન્સી હોય તો ગમે ત્યારે હું લોકોને મળું છું। પણ મારા એકલાના મળવાનું બહુ અગત્યની બાબત નથી, હું પ્રયાસ એવા કરી રહ્યો છું કે પોલીસ સ્ટેશનમાં નાગરિકો જાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કોઈપણ તકલીફ હોય તો નાગરિકોને 100 નંબર ઉપરથી મદદ મળે, પોલીસ સ્ટેશનમાંથી મદદ મળે, પછી અમારા પોલીસ સ્ટેશનના PI પછી ACP દરજ્જાના અધિકારીઓ છે, DCP દરજ્જાના અધિકારીઓ છે, આ તમામને એવી રીતે કામ કરવાની મેં સૂચના કરી છે કે જેથી ડાયરેક્ટ CP સુધી આવવાની કોઈને જરૂર ના પડે, પણ જે જરૂર હોય તો અમારી પણ ફરજ છે, હું સાંભળીશ અને જ્યાં સુધી શક્ય બનશે રજૂઆત વ્યાજબી હશે તો અહીંથી મદદ આપવામાં આવશે। ફરીથી એક પ્રશ્ન કરું છું કે સુરતની મોજીલી પ્રજા છે, કોરોનાની સમય દરમિયાન તમે જોયું હશે સુરત શહેરમાં તમે ફર્યા છો, શું લાગી રહ્યું છે સુરતના અનુભવ વિશે છેલ્લો મારો? સુરતની પ્રજા બહુ સારી છે અને સારી એટલે કોઈ પણ સારા પ્રોજેક્ટમાં કોઈ પણ સારી બાબતમાં ખૂબ સહકાર આપે છે। મોજીલી છે આ તમે કહો છો, પણ હું એવી રીતે જોઉં છું કે કોઈ પણ શહેર જેટલા વધારે શિસ્તબદ્ધ હોય, જેટલા જાગૃત હોય, આનાથી પ્રશાસનને સારી રીતે કામગીરી કરવામાં મદદ મળે છે। પોલીસમાં અમુક કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થા એની સાથે સાથે અસામાજિક પ્રવૃત્તિઓને કંટ્રોલ કરવાની ફરજ પોલીસની મુખ્ય ફરજ છે। આ બધામાં સુરતની પ્રજાના અત્યાર સુધી લગભગ 1.5 મહિનાના સમયમાં જે પ્રકારના સહયોગ મને મળ્યા છે આના માટે હું બધાના ખૂબ ખૂબ આભારી છું અને આપણા પાસે કરવાપાત્ર ઘણી બધી કામગીરી છે, આગળ પણ સાથે મળીને કામગીરી કરતા રહીએ। કોઈ પણ બાબત ધ્યાનમાં હોય અમારા ધ્યાને મૂકશે નાગરિકો તો એને પણ ધ્યાને લેવામાં આવશે। ખૂબ ખૂબ શુભકામનાઓ, જય હિન્દ।
દર્શક મિત્રો, આ હતા સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાહેબ સાથે કેટલીક વાતચીતો કરી. તેમનું કહેવું છે કે સુરતની મોજીલી પ્રજા તેમજ શાંત પ્રજા કાયદો વ્યવસ્થા હંમેશા સાચવી રાખે અને કોઈ પણ કામ હોય, પોલીસનું અડધી રાતે પણ કામ હોય તો 100 નંબર પર રિંગ કરે અને કોઈને અર્જન્ટ મળવું હોય તો સાહેબ હંમેશા તેમના કામ માટે તત્પર છે. કેમેરામેન પાર્થ સાથે વહાબ બેલીમ, ચેનલ સુરત.